સુરતના કડોદરા નગર ખાતે આવેલ બસ સ્ટેશન પાછલા બે દિવસ દરમિયાન ખાલી કમ જોવા મળ્યા હતા, જ્યાં પરપ્રાંતિયોને ફોન કરીને તેમને મેસેજ આપી બોલાવવા છતાં કોઈ વતન જવા દેખાયું ન હતું। कोरोना महामारी ने लईने सरकार श्रीना आदेश मुजब तबक्कावार लॉकडाउन जाहिर करवामां आव्युं छे, त्यारे कडोदरा नगर तेमज आजूबाजूना औद्योगिक विस्तारोमां वसता परप्रांतीय प्रवासी भारतीय श्रमजीवी परिवारना लोको मोटी संख्यामां पोतपोताना राज्यो तरफ हिजरत करी चूक्या छे, जेथी पाछला त्रीजा तबक्काना लॉकडाउनना समयगाळामां लाखो लोकोनी संख्यामां परप्रांतीय लोको कडोदरा नगर खाते आवेल बस स्टेशनमां आवता जोवा मळ्या हता। परंतु जे रीते कोरोना महामारी ने लईने लॉकडाउन जाहिर કડોદરા નગર તેમજ તાતી થયા વરેલી જોડવા અને પલસાણા જેવા વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમો સદંતર બંધ હોવાને કારણે આ શ્રમજીવી પરિવારના લોકો માટે બે ટંકના ભોજન માટે પણ વલખા મારવા પડતા તેમણે પોતાના માદરે વતન જતા રહેવાનું નક્કી કરતા આ વિસ્તારમાં વસતા લગભગ 60-70% જેટલા લોકો પલાયન કરી જતા હાલ તો કડોદરા બસ સ્ટેન્ડ સાવ ખાલીખમ જોવા મળ્યું છે। જ્યારે બીજી તરફ વતન ગયેલા લોકોનો અહીં રહી ગયેલા પરપ્રાંતિયો ઉપર ફોન આવે છે કે અહીં કોઈ મજા નથી, જેથી પરત આવવાનું પ્લાનિંગ કરી રહ્યાનું જણાવતા અહીંથી લોકોએ વતન જવાનું ટાળી રહ્યા છે, તેમજ પરપ્રાંતિયોને વતન મોકલવા પલસાણા તાલુકાના મામલતદાર સહિતના તમામ ઉચ્ચ અધિકારી બસ સ્ટેન્ડ ખાતે હાજર રહેવા છતાં બસો ખાલી પરત કરવી પડી હતી। ઉલ્લેખનીય છે કે લોકડાઉનના બીજા અને ત્રીજા તબક્કામાં જ્યારે કાળા બજારીઓ દ્વારા પરપ્રાંતિય લોકોને લૂંટવા માટે ખૂબ મોટી સંખ્યામાં લેભાગુ તત્વ દ્વારા શ્રમજીવી પાસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી અનેક રેલવે ટિકિટોની કાળા બજારી કરતા લેભાગુ તત્વોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં જે બસ સ્ટેન્ડ ખાલી કરી દેવાયું છે તેથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા મફતમાં પોતાના વતન આવવા માંગતા લોકો માટે ફ્રી રેલવે શરૂ કરાતા પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો અહીંથી પલાયન કરી ચૂક્યા હોવાનું હાલ તો માલુમ પડી રહ્યું છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।